પોતાની રાહ જોઈ રહેલા મુમુક્ષુના અંતરને શાતા વાળવા વહેલી સવારે ઘનશ્યામ મહારાજ ઘરનો ત્યાગ કરીને નીકળે છે. મનમાં ક્યાં જવું તે નક્કી કરી લીધું છે. ઉપયોગમાં આવે તેવી બહુ થોડી વસ્તુઓ સાથે લીધી છે. કોઈને ઊંઘમાં ખલેલ ન પહોંચે તેમ ચૂપચાપ ચાલ્યા જાય છે. વય એકાદશ વર્ષ કી તીન માસ દિને રહે ઘર મેં ઘનશ્યામ પ્રભુ બિચરે ધરી વિવેક ઘર ભયે ઉદાસ વન મેં કરન પ્રવાસ સાધક કો કલ્યાણ કા દિલવાને વિશ્વાસ ઘનશ્યામ પ્રભુ મન મેં ક્યાં લેકર ચલે કૌપિન માલા શાલગ્રામ પલાસદંડ મુંજ મેખલા કમંડલ જલગલના શાસ્ત્ર પાત્ર બાલમુકુંદ ઓર મૃગછાલા સોતે છો ભૈયા સ્નેહી હરે કૃષ્ણ સરયૂ પ્રચંડ પ્રવાહ મિથે અસુર આનંદ ઉઠાયો ક્યા અસુર ને ઘનશ્યામ કો પાણી મેં ફેંક દિયા હા હાશ કેટલાય સમયથી હું આ દિવસની રાહ જોતો હતો. મારા કેટલાય ભક્તો મારી રાહ જોઈને બેઠા છે. અમારા રહેવાનું ધામ પણ અવતરી ચૂક્યું છે. માતા પિતાને તો ખૂબ સુખ આપ્યું, હવે ભક્તોને સુખ આપવું છે. ઉલ્હાશ્રમમાં જઈને તપ કરવું છે. સમગ્ર ભારતની યાત્રા કરવી છે. એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે. સાકાર ભગવાનની ઉપાસના પ્રવર્તાવવી છે. ભ્રષ્ટ થયેલો ભેખ ફરી ઉજળો કરવો છે. રાત થોડી અને વેશ ઝાઝા છે. જલ્દી જલ્દી સરયુ પાર કરીને સામે કાંઠે પહોંચી જવું છે. વહાણની રાહ જોવા બેસીશ તો મોટા ભાઈ આવી જશે અને પકડીને ઘરે લઈ જશે. હવે તો ઘરે પાછા જવું જ નથી. ગમે તે ઉપાયે આ નદી પાર કરવી છે. એ છોકરા, તું તો ધર્મદેવનો ઘનશ્યામ છો કે નહીં? ને અત્યારે વહેલી સવારમાં ક્યાં ઉપડે છે? ભાઈ, મારે તો સામે કાંઠે જવું છે. આવા પૂરમાં સામે કાંઠે જવું છે? મારે પણ સામે કાંઠે જવું જ છે. ચાલ મારી સાથે, હું તને નદી પાર કરવી દઉં. તમે આગળ ચાલો, હું પાછળ આવું છું. કેમ, સાથે કેમ નહીં? આવા ઘોડા પૂરમાં બે જણાને સાથે ન ઉતરાય. જો સાથે ચાલીએ તો નક્કી મરણ થયા વિના રહે નહીં. કેમ, મરવાની આટલી બધી બીક લાગે છે? હું સાથે છું તો પછી તારે બીક છે નહીં. ચાલ મારી સાથે. ભાઈ, મને મારી રીતે જવા દો. તમે શા માટે જોખમ ખેડો છો? કેમ, મારો વિશ્વાસ નથી આવતો? ક્યારનો કહું છું છતાં માનતો નથી? ચાલ મારી સાથે. અને તારી પાસે વજન હોય તો મને આપી દે. લાવ લાવ, મારી પાસે લાવ. ભાઈ, મારી પાસે કોઈ વજન નથી, અને જે છે તે હું ઉપાડી શકું તેમ છું. ઉપાડવા વાળી મને આપી દે, નહીતર તને ઉપાડીને સરયુમાં બુડાડી દઈશ. મને ડૂબાવવાની આશા મૂકી દેજો, કારણ કે મને કોઈ ડૂબાડી નહીં શકે. કેમ, તું કઈ ભગવાન છો? હું કોણ છું તેની તને ખબર નહીં પડે, પણ તું અસુર છો તેની મને ખબર છે. તારો માર્યો હું નહીં મરું. તારા દિલની વાત હું જાણી ગયો છું. તારે મને સાથે લઈ જઈને ડૂબાડી દેવો છે કા? હા, તે મારા સરદાર કાલીદત્તને, કોટરાને અને મારા બીજા સાથીઓને મારી નાખ્યા છે, માટે આજે તો હું તને મારીને જંપીશ. ત્યારે જ મારા દિલને શાંતિ મળશે. બધાને બહુ હેરાન કર્યા છે તે, આજ તો તને હેરાન કરી નાખું છું હું.
આશ, હવે મારા દિલને શાંતિ થઈ. ઉપર બેઠા બેઠા કાલીદત્ત પણ મારા ઉપર ખુશ થતા હશે કે જે અમે ન કરી શક્યા એ અમારા સાથીએ કર્યું. અમારા વેરીને મારી નાખ્યો. હવે જલ્દી જઈને મારા બીજા સાથીદારોને પણ ખબર કરી નાખું. ઓ બાપરે, મરી ગયો. આ ઝાડના થડ સાથે તો મારું માથું ભટકાણું. કેટલું લોહી નીકળશે. ઓ બાપરે, ઓ બાપરે. ધસમસતા વેગે વહેતી સરયુમાં સ્વેચ્છાએ તણાતા જતા વર્ણી દોડભર પછી સામે કાંઠે નીકળે છે. ઘર ત્યજીને નીકળેલા વર્ણીનો આજે વનમાં પ્રથમ દિવસ છે. જે ચરણ કમળની પાંખડી જેવા કોમળ છે તેમાં કેટલાય કાંટા કાંકરા વાગ્યા છે, છતાં દેહાતીત અવસ્થામાં વર્તતા નીલકંઠ અષાઢી મેઘની ગર્જના સાથે મલ્હારના સૂરમાં ઘેરે રાગે ગાતા આગળ ચાલવા લાગ્યા છે. અયોધ્યાથી 13-14 કૌશ દૂર એક મોટો વડ દેખાયો. મનમાં થયું કે ચાલો થોડી વાર અહીં વિશ્રામ કરીએ. આજે અમને સુવાણ થઈ સંસારના બંધનથી મુક્ત થવાની મજા જ કંઈક ઓર હોય છે. અહીં સારું સ્થાન છે તો થોડી વાર વિશ્રામ અહીંયા જ કરી લે. અરે અંજની પુત્ર, તમે અહીં ક્યારે આવ્યા? મહારાજ, આપના નિત્ય દર્શન કરવાનો મારો નિયમ હતો. રોજ તો આપ મારા મંદિરે આવીને મને દર્શન આપી જતા, પણ આજે ઘણો સમય થયો છતાં આપ પધાર્યા નહીં. તેથી મને થયું કે આજે પ્રભુ આવ્યા કેમ નહીં. તેથી આજે અયોધ્યામાં આપને ઘેર ગયો હતો. પછી? પછી ઘરે પણ દર્શન ન થયા તેથી સરયુ તટે આવ્યો. મનમાં એમ કે કદાચ નાવા ગયા હોય, પણ ત્યાં પણ તમને ન જોયા. મનમાં થયું કે પ્રભુ ગયા ક્યાં, ક્યાંક પાછો કોઈ ઉપદ્રવ તો નથી થયો ને? ઉપદ્રવ શાનો હનુમાનજી? આસુરી તત્વોનો. બાળપણમાં પેલા કાલીદત્તે કેટલાયને નહોતા મોકલ્યા, પેલી કૃત્યાઓ. પણ તમે તો એને એવી ધોકાવી હતી કે જીવનભર પછી છપૈયા સામુ જોવાની હિંમત જ નહોતી કરી. હા પ્રભુ, આપ તો અમારા પ્રાણ આધાર છો, અને તમને કોઈક જરા પણ હેરાન કરે કે તમારા દાસથી કેમ જોયું જાય. આ તો મારા મોટા ભાગ્ય કે આપે મને સેવાનો મોકો આપ્યો. બાકી તમારે ક્યાં કોઈની જરૂર પડે તેમ છે. પવન પુત્ર, તમારી વાત તો રહી જ ગઈ. તમે સરયુ તટે આવ્યા પછી શું થયું? પછી ત્યાં પણ તમને ન જોયા પછી ધ્યાનમાં બેઠો અને જોયું કે પ્રભુ ક્યાં છે, તો દેખાણું કે આપ તો આઈ પધાર્યા છો. તેથી આઈ આવ્યો. લ્યો પ્રભુ, આ સેવકની નાનકડી સેવા સ્વીકારો. આ શું હનુમાનજી, આટલી બધી મહેનત કેમ કરી? આપ વહેલી સવારના નીકળ્યા છો અને કાંઈ ખાધું પીધું નથી, તો આ ફળ અંગીકાર કરો. વાહ હનુમાનજી વાહ, ખરેખર તમે સાચા સેવક છો. વન વિચરણની પહેલી સેવા આપની થઈ. વન વિચરણની એટલે? હનુમાનજી, હવે અમે ઘરનો ત્યાગ કરી વનમાં ફરવાના છીએ. ધન્ય ભાગ ને ધન્ય ઘડી પ્રભુ, તો મને તમારી જાજી સેવાનો લાભ મળશે. બંને સાથે વનમાં ફરીશું. ના હનુમાનજી, અમે આ વખતે વનમાં એકલા જ વિચરવા માંગીએ છીએ.
પણ પ્રભુ વનમાં જંગલી પશુ રાક્ષસો. હનુમાનજી, હનુમાનજી, હમણાં જ તમે કહ્યું કે અમારે કોઈની જરૂર નથી, તો પછી? પણ પ્રભુ મને સાથે રાખો તો એટલી સેવા થાય ને. આપને જોઈતી વસ્તુઓ હું લાવી દઈશ, તમારે ચિંતા કરવી નહીં. ના હનુમાનજી, અમે એકાકી ફરવાનો નિર્ણય કર્યો છે, છતાં જ્યાં જરૂર પડશે ત્યાં તમને યાદ કરશું. ભલે પ્રભુ, બીજી કોઈ સેવા હોય તો બતાવો. અમે ઘરે કોઈને કહ્યા વિના નીકળી ગયા છીએ, તેથી ઘરના વિલાપ કરતા હશે, મનમાં ખૂબ મૂંઝાતા હશે, માટે તમે જઈને તેમને અમારા કુશળ સમાચાર આપજો. કહેજો કે અમે ક્ષેમ કુશળ છીએ, તમારો કોઈનો કાંઈ વાંક નથી, અમે સ્વેચ્છાએ ઘરનો ત્યાગ કર્યો છે, આટલા સમાચાર દેજો. ભલે પ્રભુ, હું અહીંથી ત્યાં જ જાઉં છું અને આ સમાચાર આપી આવું છું. અને હા, એટલું પણ કહેજો કે અમે વન વિચરણ પૂરું કરી જ્યારે પશ્ચિમ બાજુ જશું ત્યાં સ્થિર થઈને રહેશું અને મોટા મોટા મંદિરો બાંધશું, ત્યારે તેમને ત્યાં તેડાવીશું. આટલી ધીરજ પણ આપજો. ભલે પ્રભુ, હું આ સમાચાર પણ આપીશ. તો પવનસુત, હવે તમે પધારો, અમે અમારો માર્ગ નક્કી કરી લીધો છે. અરે અરે, આ તો બાળ સ્વરૂપ કાર્તિકેય આવ્યા છે કે શું? મને તો સાક્ષાત ધ્રુવજી જેવા લાગે છે. પણ અહીં આ ઠેકાણે કોણ હશે? શા માટે ઘર છોડ્યું હશે? જે કારણ હોય તે, આપણા તો મોટા ભાગ્ય કે આપણને તેમના દર્શન થયા. ભાઈ, આવા મોટા પુરુષની કંઈક સેવા પણ કરવી જોઈએ, અને જો તેમની પાસે કાંઈ નથી. હા હા, તો ચાલો આપણે આપણી પાસે જે કંઈ છે તે તેમને આપી આવીએ. હા હા, ચાલો ચાલો ચાલો. લ્યો જોગી, આ અમારી નાનકડી સેવા સ્વીકારો. હું મીઠાઈ લાવ્યો છું. અને જોગી, હું મારી વાડીમાં સરસ મજાનો જમરૂખ થાય છે તે આપને માટે લાવ્યો છું. પ્રભુ, મારી પાસે સરસ મજાના સોનેરી કેળા છે, તે આપ રાખો. ઘરના વાડામાં જ વાવેલી કેળના છે. હે ભક્તો, તમે ક્યાંથી આવો છો? જોગી, અમે અમરાપુર ગામના રહેવાસી છીએ. તમને અહીં બેઠેલા જોયા, તેથી તમારી પાસે આ ભેટ લઈને આવ્યા. પણ તમે તો કાંઈ ન રાખ્યું. પ્રભુ, સાંજ કે કાલ માટે કાંઈક તો રાખવું હતું. સાંજ કે કાલનો વિચાર કરવાનો હોત તો ઘરનો ત્યાગ જ શા માટે કરત? ત્યાગીને તો આકાશ વૃત્તિ જોઈએ કે અજગર વૃત્તિ જોઈએ? ભગવાનની ઈચ્છાથી જે મળે તેનાથી ચલાવી લેવાનું. જે ભગવાનના ભરોસે ભેખ લીધો છે તે જ પૂરું કરશે. દાંત દીધા છે તે ચાવવાનું નહીં આપે? ચાવવાનું તો દીધું, પણ તમે ક્યાં રાખ્યું? નહીં ને ભાઈ, તમારો ભાવ સાચો છે, પણ મારે પણ મારા વેશ સામું જોવું જોઈએ ને. ત્યાગી થઈને જો સંગ્રહ કરવાનો હોય તો પછી ગૃહસ્થાશ્રમમાં જ રહેવું શું ખોટું? પણ પ્રભુ, એ સંગ્રહ તો ધનનો નહીં કરવાનો, પણ આ તો જીવનનું પોષણ કરવા માટે છે. એક વખત સંગ્રહ કરવાની ટેવ પડી પછી બધું સંગ્રહ જ થાય, માટે તમે ચિંતા ન કરો, અમને કોઈનો ડર કે ચિંતા નથી. પણ પ્રભુ, આપ અહીંથી ક્યાં પધારવાનો છો? અમારે અહીંથી લોધેશ્વર જવું છે. તમે અમને જરા માર્ગ બતાવશો, ક્યાંથી જવાશે? કેમ નહીં, ચાલો અમે જગતના પદાર્થોથી સાવ અકિંચન એવા નીલકંઠ વર્ણીને કાલની ચિંતા નથી. જાણે સાક્ષાત અપરિગ્રહ માનવ દેહ ધાર્યો હતો. વન, પર્વત
અને પશુપંખીઓ પણ પોતાના જુગ જૂના નાતીલા નીલકંઠ વર્ણીનું વનમાં સ્વાગત કરે છે. તરુઓને વીંટળાયેલી વેલીઓ લળી લળીને નમસ્કાર કરે છે. વૃક્ષો પોતાના ફળ નીચે પાડીને ભોજન અંગીકાર કરવા પ્રાર્થના કરે છે. હિંસક પશુઓ પોતાની હિંસક વૃત્તિ ભૂલી જઈ હરણા અને સસલાઓ સાથે રમતો રમે છે. વનના મોરલા મધુરા ગાન સાથે નૃત્ય અર્પણ કરે છે. बादल गरजत सारे दामिनी दमकत निर्झर बरसत दामिनी दमकत निर्झर बरसत करत पवन प्रहार वन में मोर पपे सर्दी गर्मी सिर पर सहते भूख न देखी प्यास जिनकी लगन हो सच्ची उनका क्या डोले विश्वास मानव रूप में कृष्ण पधारे मानव रूप में कृष्ण पधारे बात न रही अनजानी सुनो सुनो नीलकंठ कहानी सुनो सुनो नीलकंठ कहानी सुनो सुनो नीलकंठ कहानी जय जय स्वामी नारायण जय जय स्वामी नारायण जय जय स्वामी नारायण अपार कष्ट सहन करते करते नीलकंठ वर्णी वन में विचरण कर रहे हैं. स्वप्न में भी कभी घर की याद नहीं आती. अपने लक्ष्य की ओर आगे बढ़ते बढ़ते वर्णी विकट वन में विचरण कर रहे हैं. वर्षा ऋतु समाप्त हो गई है. चारों ओर हरियाली छा गई है. बर्फ की पहाड़ियों से गुजरते गुजरते संवत 1849 कार्तिक मास के कृष्णा अष्टमी के दिन नीलकंठ वर्णी बद्रिकाश्रम में पधारे हैं. मंदिर में बद्रीनाथ के दर्शन कर भागीरथी के किनारे पर शांत मुद्रा में बैठे हैं. तभी साक्षात भगवान बद्रीनाथ आकर वर्णी की पूजा करते हैं. वर्णी ने उन पर प्रसन्नता बरसाई. बद्रीनाथ भगवान के जाने के बाद सत्ययुग ब्राह्मण के रूप में आता है. हे प्रभु मेरी रक्षा करो. इस कलिकाल में मेरे सभी धर्म नष्ट हो गए हैं. हे प्रभु मेरे धर्म की रक्षा करो. हे विप्रवर आप कौन हैं और इतना रुदन क्यों कर रहे हो? हे प्रभु आपसे क्या अनजाना है. मैं सत्ययुग हूं. मेरे समय में साधु पुरुष तप करते और वन में निवास करते आपके स्वरूप का ध्यान करते. हे प्रभु आज कहीं पर भी ऐसा दिखाई नहीं देता. ध्यान करने वाला दुर्लभ हो गए हैं. कलयुग के वातावरण से लोगों के मन अशांत हो गए हैं. अंतःकरण छलनी जैसे हो गए हैं. इसलिए आपकी धारणा नहीं कर पाते. हे प्रभु आप तो धर्म की स्थापना करने प्रकट हुए हो तो मुझ पर दया करके मेरे धर्मों का भी स्थापन करें. हे सत्ययुग
तुम चिंता मत करो, वरदान देते हैं कि हम तुम्हारे इन धर्मों का फिर से स्थापन करेंगे, तीनों युग से न्यारे धर्मों की स्थापना करेंगे, ऐसे साधु संत तैयार करेंगे कि किसी काल में कोई उनके समान ना होगा। वे वन में जाकर हमारे स्वरूप का ध्यान करेंगे। साधु तो क्या, लेकिन गृहस्थ भी हमारे स्वरूप का ध्यान करने में साधुओं से कम नहीं उतरेंगे। साधु संत माधुकरी मांगकर कच्चे अन्न के गोले बनाकर निस्वादी बनकर जीवन व्यतीत करेंगे, अंतर में जगत से उदास रहकर हमारी भक्ति करेंगे, तब साधना करके देह दमन करेंगे, जगत सुख की लेश मात्र इच्छा नहीं रखेंगे। भविष्य में भी ऐसे स्थान धरा पर होंगे कि जहां कलयुग में सत्युग का वातावरण होगा। मुमुक्षों को भजन भक्ति करने के लिए कलयुग रूपी विराट सागर में नाव समान स्थान बनेंगे। बस अब खुश हुए? प्रभु, अब मुझे शांति हुई, अब मुझे जाने की आज्ञा दे। प्रणाम। प्रभु प्रभु प्रभु। भाई, तुम तो क्षत्रिय मालूम पड़ते हो, तुम क्यों रो रहे हो? प्रभु, मैं त्रेतायुग हूं, आपने अभी सत्युग के धर्मों के स्थापन का वरदान दिया, लेकिन मेरे भी धर्म नष्ट हो रहे हैं। तुम्हारे कौन से धर्म नष्ट हो रहे हैं? हे भगवान, आप तो सर्ववेता हो, आपसे क्या छिपा? फिर भी आप जानना चाहते हैं तो मैं बताता हूं। प्रभु, मेरे समय में सभी यज्ञ करते, यज्ञ का पवित्र धुआं वातावरण को दिव्य बना देता, चारों ओर वेद मंत्रों की ध्वनि सुनाई देती, मनुष्य यज्ञ करके देवताओं को आहुति अर्पण करता और बदले में देवता मनुष्य के संकल्प पूर्ण करते, इस तरह आदान प्रदान चलता रहता। लेकिन आज यज्ञ का स्वरूप विकृत हो गया है, यज्ञ में आहुति के नाम पर हिंसा हो रही है, यज्ञ में पशु पक्षियों की बलि चढ़ाई जाती है, सात्विक यज्ञ की जगह तामसी यज्ञ हो रहे हैं। अतः हे दयालु, सात्विक यज्ञ की परंपरा पुनः प्रस्थापित करे प्रभु, पुनः प्रस्थापित करे। हे त्रेतायुग, हम आपको वचन देते हैं कि आपके धर्मों का पुनः स्थापन होगा। हम बड़े बड़े विष्णु याग रुद्र याग करेंगे, हिंसामय यज्ञों को बंद करवाएंगे, ऐसे ब्रह्म बीज तैयार करेंगे जो हिंसामय यज्ञ का प्रतिपादन करते हो। किसी भी युग में ना सुने हो वैसे यज्ञों की परंपरा प्रवाहित करेंगे, यज्ञों के द्वारा पतित और पामर जीवों का उद्धार करेंगे। वाह प्रभु वाह, आपने तो मुझे कृतार्थ कर दिया, धन्य बना दिया मुझे। वाह प्रभु वाह, आपकी लीला अपरंपार है, आपको मेरा साष्टांग प्रणाम प्रभु, आपको मेरा साष्टांग प्रणाम। भाई, आप कौन है, क्यों इतने दुखी हो? प्रभु, मैं द्वापर युग हूं। तुझे क्या दुख है? प्रभु, मैं आपकी शरण में हूं और शरणागत की रक्षा करना आपका धर्म है। पहले अपना दुख तो बताओ, हम उसे अवश्य दूर करेंगे। हे वर्णेंद्र, मेरे समय में मनुष्य दूसरी बातों में समय व्यतीत नहीं करते थे, देव अर्चन में पूरी श्रद्धा के साथ अपना जीवन व्यतीत करते, भक्ति मार्ग पूर्ण रूप से खिला था, भगवान को हर रोज भक्तजन लाड़ लड़ाते,
विविध भोग अर्पण कर आरती पूजन आदि से भगवान को रिझाने का प्रयत्न करते, मगर ये कलयुग के आने से भक्ति बिना धर्म की हो गई है। लोग भक्ति की आड़ में भ्रष्टाचार कर रहे हैं। ढोंगी धूर्त लोग बेचारे भले भोले मनुष्य को छल रहे हैं। हे प्रभु, आप मुझे वचन दीजिए कि आप बड़े बड़े मंदिर बनवाकर उसमें देव मूर्तियों की स्थापना कर पूजा रीति का प्रवर्तन करेंगे। हे द्वापर युग, हम भव्य मंदिरों के निर्माण करवाएंगे, उसमें नयन रम्य भगवत स्वरूपों की प्रतिष्ठा करेंगे। हमारे बाद भी ये परंपरा अविरत बहती रहेगी। उपासना का मार्ग निर्बाध रहे, उस हेतु हम भक्ति की परंपरा चलाएंगे। अपूर्व सेवा रीति द्वारा देव सेवा होगी। धर्म सहित भक्ति वो हमारा मुख्य साधन होगा। बिना धर्म की भक्ति हम कभी अंगीकार नहीं करेंगे। प्रभु प्रभु, आपने तो मुझे कृतार्थ कर दिया, अब मुझे जाने की आज्ञा दे। अब तू कौन है और इतना विलाप क्यों कर रहा है? प्रभु, आपने मुझे नहीं पहचाना? मैं कलयुग हूं। अरे, तेरे कारण तो तीनों युग परेशान हो गए हैं, फिर तुझे क्या दुख है? भगवान, आपने मेरे समय में सबको मर्यादा की डोर से बांध दिया है। उन तीनों युगों को मुझसे अधिक आयुष्य दिया है और मुझे कम आयुष्य दिया। तुझे पूरे 500,000 वर्ष तो दिए और उपद्रवी को ज्यादा आयुष्य नहीं देना चाहिए। चलो, वो सब तो ठीक है, लेकिन प्रभु, ऊपर से आपने उन तीनों को वरदान देकर मेरी शक्ति और क्षीण कर दी है। उसकी फरियाद तो आपने सुनी, मगर मेरी कौन सुने? एक तो मैं दोषयुक्त, ऊपर से सबसे छोटा, इसलिए मेरा कौन? राजा परीक्षित ने भी मुझे अच्छी जगह रहने को नहीं दी। कंचन और कामिनी दो जगह दी, लेकिन आप ये त्याग का मार्ग चलाएंगे तो मैं रहूंगा कहां? मेरे दो बेटे कुसुम और कलेश, जो मुझे अपने प्राणों से भी अधिक प्रिय है, आप ज्ञान और वैराग्य युक्त धर्म का स्थापन करोगे तो ये रहेंगे कहां? जहां संतोष और समझ होगी, वहां तो इनकी मृत्यु निश्चित ही है। इसलिए प्रभु, कुछ कृपा दृष्टि हम पर भी करें, हमारे रहने के लिए कुछ जगह रखें। देख कली, हम धर्म का स्थापन करेंगे, हमारे आश्रितों के लिए धर्म की मर्यादा बनाएंगे। जो हमारी मर्यादा में चले वहां तू मत जाना, लेकिन जो उस मर्यादा का भंग करे वहां तुझे परिवार सहित रहने की छूट है। जो मान स्वाद लोभ तृष्णा आदि रखते हैं वहां तू निवास करना। जो साधु होकर मान के लिए धान के लिए या तुच्छ वस्तुओं के लिए झगड़ते हो, जो राजा वैश्यागामी दुराचारी और पापी हो वहां तू निवास करना। बस। वाह प्रभु वाह, आपने तो मुझे बहुत जगह दे दी। अब जो आपकी आज्ञा के विरुद्ध चलेगा वो मुझसे नहीं बच पाएगा। हे वर्णिंद्र, अब मुझे भी आज्ञा दे, मुझे अब मेरा स्थानक ढूंढना पड़ेगा ना। प्रणाम। कली, अब तू जा, अब हम यहां से दिव्य बद्री जाना चाहते हैं। नीलकंठ वर्णी कई जीवों के अंतर में ज्ञान का उजाला करते करते वन में विचरण कर रहे हैं। बंगाल में कपिलाश्रम से आगे बढ़ते हुए एक संजोगी बाबा के श्री कृष्ण मंदिर में आते हैं। महंत का भाव देखकर कुछ दिन वहां निवास करते हैं। दूसरे एक गृहस्थ बाबा जी के पुत्र जयराम के साथ मित्रता होती है। वर्णी को वहां दूसरा एक कृष्ण तंबोली नामक मित्र मिलता है। वो दोनों हर रोज तालाब में से कमल ककड़ी लाकर वर्णी को खिलाते हैं। एक बार वर्णी उनसे पूछते हैं, हे
तुम दोनों हर रोज ये कमल ककड़ी कहाँ से लाते हो? यहाँ नजदीक ही एक तालाब है, उसमें बहुत कमल के फूल खिलते हैं। यह कमल ककड़ी वहां से लाते हैं। तुम दोनों हर रोज वहां जाते हो तो कभी हमें भी ले जाओ। आकी बड़ी बात छो, आमी तो मी ओम भी ले जाए की जय रामदा। हाँ भालो बात कीची, चलो अभी तालाब में जाए। जयराम दास, वहां देखो खाली तरोपा पड़ा है, चलो हम उसमें बैठकर थोड़ी देर तालाब में घुमाए। वर्णी ये तुम की करा, इखोन सोंधिया हो उन छली है, रात्रि हो जाएगी, चलो घर चलते हैं। ओमार सोंग इच्छो, थोड़ी देर घुमाने से रात नहीं हो जाएगी, चलो ना। लेकिन वर्णी बहुत देर मत करना। जयराम दा बरनी बहुत इच्छा करतो बा तो आमी सोंग चले, जल्दी आ जाएंगे। रामदास तूने कितनी देर से चलाया है, थक गया होगा, ला अब मैं थोड़ी देर चलाता हूं। बस वर्णी अब वापस चलते हैं। जयराम बस थोड़े आगे हो आते हैं। ना वर्णी ओखे ना जाओ ना, मरा नर की। जयराम दा तुम ही बहुत कोरा समझाओ, आमी निजरे बानी फिर जेते छोए। हाँ वर्णी आगे बहुत खतरा है, आगे गीत जंगल है और जंगली पशु इस वक्त बाहर निकलते हैं, इसलिए चलो वापस घर चलते हैं। जयराम दास बस किनारे होकर अभी आ जाएंगे। ओ बरनी तुम्ही का कर छी, बालिश कोरा, आज आमार मरण जोरोर आसबे। कृष्ण तू तो एकदम डरपोक है, मैं तुम्हारे साथ हूँ फिर चिंता क्यों करता है? हाँ कृष्ण आमी बरनी संगे एकमत आची, वर्णी के संग होते हुए हमें क्या होने वाला है, चलो चलो। बरनी ओखने जाओ ना, जोंगली पशु आज बे। हाँ वर्णी वापस आ जाओ, जोंगली पशु आ जाएंगे। जयरामदा ये बरनी मानो ना, चलो चलो आमी बारी चोले। की बात करछी, नीलकंठ अमार बंधु आसी, अमार माता बोली चा कि बरनी को अकेला छोड़ो ना, आमी अत्ते चेरे थाकते पारी ना। हे भगवान ई आमी को करते, मरण के मुख जाती आछे, चलो चलो आर्मी बरनी सहज करुन। बारनी अब पालिश करा, आमी खिंदे पहुंची। हाँ वर्णी चलो, इसे भूख भी लगी है और अंधेरा भी गाढ़ा होता जा रहा है। तुम लोग जरा देखो तो सही कैसी मीठी सुगंध आ रही है, ऐसी शोभा तो हमने कभी देखी नहीं, थोड़े आगे हो आते हैं। बरनी बारी चलो, बृष्टि पोरछे, तुम कोथे जाची, आमी जंगल मध्य आबी गोछे। वर्णी अब तो बस करो, देखो बारिश आने वाली है, तुम आगे कहाँ जा रहे हो, हम तो जंगल के बीचों बीच आ गए हैं। थोड़े आगे हो आते हैं। नीलकंठ जल्दी करो, भालू कासबे भागो, भालू कासबे भागो भागो। तुम क्यों डर रहे हो, वो भालू तुम्हें कुछ नहीं करेगा। क्या कर रहे हो, ये कालमुखा अभी हमें चीर कर खा जाएगा, और कहते हो कि डरो मत। तरतारी करुन भवन चलते हैं, भालू को सतर्क थाकुन। तुम दोनों तो एकदम घबरू हो,
अरे अगर हम किसी को परेशान नहीं करते तो कोई भी प्राणी हमें परेशान नहीं करता। साथे को उत्तर, इतना ज्ञान आमी जानो पर भालुक जानू ना। तुम दोनों वहीं खड़े रहो, कुछ भी बोलना मत। देखो ये भालू मुझे कुछ नहीं करेगा। एता बाजे को था, हे भगवान, इति की कठिन समस्या। अब आप वापस अपने स्थान पर जाओ। ओहो की आश्चर्य, विचित्र सब रीति। वर्णी, वो कौन था और आपके साथ क्या बातें कर रहा था? कृष्णा अवतार में हमसे मिलने की बहुत इच्छा थी लेकिन मिल नहीं सका। फिर आकाशवाणी ने उसे कहा था कि तुझे कलयुग में भगवान मिलेंगे, उसे दर्शन देने ही हम यहां आए थे। अब उसका क्या होगा? अब उसका यह शरीर छूट जाएगा और फिर मनुष्य का शरीर मिलेगा। उसके बाद हमारा योग होगा, तब हम उसका कल्याण करेंगे। तमी कौनू क्रिया हेतु बिना ना? हाँ, हमारी कोई क्रिया हेतु के बिना नहीं होती। यहां आने का हमारा प्रयोजन भी यही था। हम तो कपिलाश्रम से सीधे जगन्नाथपुरी जाने वाले थे लेकिन तुम्हें संस्कारी और मुमुक्ष जानकर इस गांव में ठहरे। हम केवल तीर्थ में ही फिरते हैं वैसा नहीं, मगर जहां जहां आप जैसे मुमुक्ष हो उसका कल्याण भी करते जाते हैं। अब हम यहां से भी चले जाएंगे। आमी छोड़, तुम्हें कुछ जासो। हाँ, हम तुम्हें कहीं जाने नहीं देंगे। चलो अब तो घर चलो, बारिश शुरू हो जाए उससे पहले घर पहुंच जाते हैं। बहुत देर हो गई है, घर पर बाबा हमारी राह देख रहे होंगे। अति उत्तम, आमी खिंदे पैची, आमार किचु और लाग लेना, बस भोजन कीर्तो। हाँ भाई हाँ, चलो आमी खिंदे पैची, हमें भी जोरों की भूख लगी है, चलो। नीलकंठ वर्णीनो सहज स्वभाव हतो के कोईने दुखियो देखी न शकता। पोतानो स्वभाव तो केवो के वन विचरण दरम्यान गोदोहन मात्र क्याय रोकाता नथी, पण एक साधुने यात्रिक रोगी पंडित दुखी जानी तेनी सेवामां बे महीना सुधी रोकाय छे। राक्षसनु कल्याण करी नीलकंठ वर्णी वेंकटाद्रिथी आगळ कांचीपुरम तरफ जाय छे। रस्ता में एक साधु बीमार हालत में जोवा मळे छे। वर्णी तेनी पासे जाय छे अने पूछे छे, साधुराम आप कौन छो अने आम रस्ता में केम पड़या छो? मारू नाम सेवक राम छे, मने है મને લોહીખંડ પેટ બેસણું છે, મારાથી એક ડગલું પણ ચાલી શકાય તેમ નથી, તમે કોણ? અમારું નામ નીલકંઠ છે, પણ તમારી સેવા કરનારું કોઈ શિષ્ય મંડળ સાથે નથી? હતું, પણ હું બીમાર પડ્યો તેથી મને મૂકીને જતા રહ્યા। હું ભાગવતનું ભણેલું છું, મારી પાસે 1000 રૂપિયાની સોનામોરો છે, પણ સેવાનું કરનારું કોઈ નથી। રામેશ્વર બાજુ યાત્રા કરવા નીકળ્યો હતો પણ રસ્તામાં માંદો પડ્યો છું। તમે જરા પણ ચિંતા કરશો નહીં, તમારી સેવા અમે કરીશું, પણ તમે ભાગવતના ભણેલા છો તો તમારે અમને ભગવાનના ચરિત્રોની કથા સંભળાવવી પડશે। જો મારી સેવા કરતા હો ને તો તમને હું ચરિત્રો, વેણુગીત, બ્રહ્મરગીત, गोपी गीत वगैरह संभड़ावीश। भले, तो आज थी हूँ तमारी सेवा करीश। चालो हूँ तमने टेको आपू छू, आ सामे वड़ना वृक्ष नीचे तमने सुवड़ावू।
પણ એ વડમાં તો હજારો ભૂત રહે છે. ભૂતની ચિંતા તમે ના કરશો, તેને હું ભગાડી મૂકીશ. ચાલો મારો હાથ પકડીને ઊભા થાઓ. પણ વરણી, મને નીચે ક્યાં સુવરાવીશ? કાંટા કાંકરા વાગશે. તમે થોડી વાર નીચે બેસો, ત્યાં હું આજુબાજુની વાડીમાંથી કેળના પાન લઈ આવું છું અને તમને કેળના પાનની પથારી કરી તેના પર સુવડાવીશ. તમારા કપડાં હું ધોઈશ, પથારી રોજ બદલાવીશ, તમે જરા પણ મૂંઝાશો નહીં. નીલકંઠ, અહીંયા પાસે આવતો, મારી મારી નજીક બેસ. હા, આવ્યો. કેમ નજીક બોલાવ્યો? હું ક્યારનો તને જોતો હતો. મનમાં થતું હતું કે આ છોકરાને મેં ક્યાંક જોયો છે. પછી યાદ આવ્યું કે આ તો અયોધ્યાના ધર્મદેવનો ઘનશ્યામ છે. બોલ બોલ, તું તે જ છો ને? એ વાત જવા દો. મને ખબર પડી ગઈ, તું તે જ છો. 5 વર્ષથી ઘર છોડીને નીકળી ગયો, પણ તને કાંઈ ખબર છે? તારા સગા અયોધ્યામાં જુરી જુરીને અર્ધા થઈ ગયા છે, અને તું તો મોટો વૈરાગી થઈને નીકળી પડ્યો છે. હવે તો તને અયોધ્યા ભેગો કરીને જંપીશ. હું તને છોડવાનો નથી. સેવક રામજી, જો તમારે અમારી સેવા જોઈતી હોય તો ફરી અયોધ્યાની વાત કરશો નહીં. અમારી ભેળા રહેવું હોય તો અમારા પૂર્વાશ્રમના સગાની વાત ક્યારેય ન કરશો, નહીંતર તમારે અને અમારે નહીં બને. અમે કોઈના બંધનમાં આવીએ તેમ નથી. અમે સ્વતંત્ર છીએ અને અમને કોઈ રોકી શકે તેમ નથી. સારું સારું, હવે હું ક્યારેય એવી વાત નહીં કરું. પણ હવે મને ભૂખ લાગી છે. તું આ પૈસા લઈને બાજુના ગામમાંથી સીધું સામાન લઈ આવ. ભલે, લાવો, હું લઈ આવું છું. અને હા, તું વસ્તીમાં ભીખ માંગીને જમતો આવજે. અને હા, પાછો જલ્દી આવતો રહેજે. આજે આજે મારી કમર બહુ દુખે છે, જરા કમર દબાવવી છે. ભલે. કઈક પેટમાં આવ્યું. એલા, આ તું કઈ જઈમો કે નહીં? આજે તો ગામમાંથી કઈ ભિક્ષા ન મળી. કઈ વાંધો નહીં, કાલે જરૂર ભિક્ષા મળી જશે. આપણે સાધુને તો તપ થાય એટલું સારું. હવે જરાક મારી કમર અને પગ દબાવી દે, હું થોડો આરામ કરું, પછી મને જગાડી દેજે. આજે આપણે અહીંથી નીકળવું છે. ભલે, જેવી તમારી મરજી. સેવકરામજી, 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 ઉઠો. બહુ નિરાશ થઈ ગયો. હવે હું થોડો સ્વસ્થ થાઉં ત્યાં સુધીમાં તું તારા ભોજનનો પ્રબંધ કર. અને હા, આજે જરા વધારે પૈસા લેતો જજે. કેમ, આજે આપણા બંને માટે સીધું લાવવું છે? ના ભઈ, ના, તને તો ગમે ત્યાંથી ભિક્ષા મળી જ રહે છે ને, પણ આજે ગામમાંથી શેર ઘી વધારે લેતો આવજે. કેમ, એક શેર વધારે ઘીનું શું કરવું છે? અરે ખબર નથી પડતી, આ માંદગીને કારણે મારું શરીર સાવ સાવ લેવાઈ ગયું છે. તે હવે પછી પાછું લાવવું પડશે ને. મારે શેર ઘી પીવું છે, શેર ઘી. પણ સેવક રામજી, તમને શેર ઘી પચી જશે? અરે પચી જશે, તે મારી 2 મહિના સુધી ખૂબ સેવા કરી, મને સાજો કર્યો. હવે મારું શરીર ધીરે ધીરે પાછું મૂળ સ્થિતિમાં આવતું જાય છે. શેર ઘી પચી જશે. અને હા, તું તો ત્યાં જ જમતો આવજે હો ને. ભલે સેવક રામજી, હું ત્યાં વસ્તીમાં જમતો આવીશ.
આ કેવો સાધુ છે, મેં તેની કેટલી સેવા કરી, છતાં કોઈ દિવસ તેણે મને એમ ન કહ્યું કે મારી પાસે ઘણું ધન છે તો આજે તું આપણા બંને માટે જમવાનું લેતો આવજે. હું ક્યારેક તેની પાસે ભગવાનની વાતો કરું છું તો તેને જરાય ગમતું નથી, અને તો ગામ ગપાટા મારવામાં જ રસ છે. આ સેવક રામ નથી, શઠરામ છે, કરેલા કૃત્યને કંઈ જાણતો નથી. અમને તો ક્યારેક ભિક્ષા પણ નથી મળતી, અમે આખો દિવસ ભૂખ્યા રહીએ છીએ. બહાર જવાનું થાય ત્યારે પોતાનું એક મણનું એક પોટલું અમારી પાસે ઉપડાવે છે, અને પોતે તો ખાલી હાથે ચાલ્યો આવે છે. અમારો સ્વભાવ તો કેવો કે ભાર નામે એક રૂમાલ પણ નથી રાખતા, અને આ તો મણેકનું પોટલું અમારી પાસે ઉપડાવે છે. હવે તો શેર ઘી પચાવે તેવો લઠ્ઠ થઈ ગયો છે. બીમાર હતો ત્યાં સુધી તો બરાબર, પણ હવે આવા કૃતજ્ઞનો ત્યાગ કરવો જોઈશે. આવી ગયો? આજે તો બહુ વાર લગાડી ને કઈ. હા સેવક રામજી, આ તમારું ઘી લેવામાં વાર લાગી, પણ હવે અમે તમારી સાથે નહીં રહીએ. કેમ એલા, શું થયું તને? અમે તમારી આટલી સેવા કરી છતાં તમે કોઈ દિવસ અમને ખાવા પીવાનું પણ પૂછ્યું છે? કોઈ માણસે જરાક ઉપકાર કર્યો હોય તેનો આભાર આખી જિંદગી માણસ ભૂલતો નથી. મેં તમને મરણ પથારીમાંથી બેઠા કર્યા છતાં તમને મારી કાંઈ જ પરવા નથી, અને સાધુ થઈને ધન રાખો છો, કર્યા કૃત્યને જાણતા નથી. માટે આજથી તમે તમારે રસ્તે અને અમે અમારે રસ્તે. હાલ્યો તમારું સીધું સામાન અને આ રહ્યા તમારા પૈસા. આપણે અહીંથી નોખા પડીએ છીએ. જય સચ્ચિદાનંદ. કેવો કેવો નિર્દય છે સાવ. સારું સારું ખાવાનું ન દીધું તો કે તમે કૃતજ્ઞ છો. હશે હશે, ને હવે આમે મારે ક્યાંયની જરૂર છે? હવે તો હું સાજો નર્વો થઈ ગયો છું. સારું થયું સારું થયું એ જતો રહ્યો. નાહકનો આ સોના મોરમાં ભાગ પડાવત. અરે ક્યારેક ચોરી કરીને લઈ પણ જાત. ના ના, આવાનો આવાનો શું ભરોસે હે? હશે, ચાલો મનવા, હવે તો આપણે આપણી દિશા પકડીએ. એ ભગવાન, આ તો બહુ બહુ વજનદાર છે, પણ હવે હવે તો મારે જ ઉપાડવું પડશે. હે ભગવાન, હવે તો જે થાય તે ખરી. અરે આ અવાજ શેના આવી રહ્યા છે? આ એ વ્યક્તિ છે જેના નામનું તીર ચાલતું છે. કુના સુધી તેની હાક વાગતી હતી. કેટલાય રાજ રજવાડાઓ ભેગા મળીને પણ તેને પકડી નથી શક્યા. પણ તે છે કોણ? જોબન પગી, જોબન પગી, જોબન પગી. ત્યારે ત્રાટકવાનું છે. પણ ભાયા જોબન, મહી નદીમાં તો સાંકડી કોતરો છે, આપણે તેમાં ફસાઈ જશું તો? અલ્યા તું તો સાવ ફોસી છો. સાંકડી કોતરોમાં આપણે નહીં તેને ફસાવવાના છે. આ તિજોરી લૂંટવા માટે તો કેટલા દિવસથી મનમાં ગાંઠ ઘડતો હતો. આવતીકાલે સપરમો દાડો છે, ને આજે તું આવી હિંમત વિનાની વાતો કરે છે? હિંમત વિનાની નહીં, પણ સાવચેત કરવાની વાત કરું છું. એ જોબન ક્યારે અસાવચેત રહ્યો જ નથી. તો ચાલો સાથીઓ, આવતીકાલે સવારના પોરમાં આપણે ઘોડા મહી નદીની કોતરો ખૂંતા હશે,
બોલો જય ખોડિયાર, જય ખોડિયાર, જય ખોડિયાર. અરે આ હું આટલું બધું તેજ આ જોબન કોઈથી ક્યારે વીતો નથી, અને આજે આટલી બધી બીક કેમ લાગે છે? હે કુળદેવી માં ખોડિયાર, હે વડેવ માં, હે ગેલા હનુમાનજી, મને શક્તિ આપો. હા શું દેવોને યાદ કર્યા છતાં તેજ ઓછું નથી થતું? તે મને કઈ કરી મૂકે, એના ઘેલા હનુમાનજીની દેરીમાં જતો રહું. અરે આટલી બધી તાકાત વાપરવા છતાં મને આ કોણ ખેંચી રહ્યું છે? જોબન પગી, આમ જમીન પર આળોટવાથી તમારા પાપ ઓછા નહીં થાય. આવો અમારી પાસે બેસો. હે બાળા જોગી, આપ કોણ છો? આજ સુધી આ જોબન પગીનો મથ્થો માં ખોડિયાર, માં વડેવ અને ઘેલા હનુમાનજી સિવાય કોઈના ચરણોમાં નમ્યો નથી. પણ આજે કોણ જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ મને તમારા ચરણોમાં ઢાળી દીધો. હે દેવ, આપ કોણ છો? અમારી સાચી ઓળખાણ તો તમને પછી થશે. ફૂંક મારતા જુડી જાય તેવા શુકલકડી પુરુષમાં બળ તો ક્યાંથી હોય? કેમ જોબન પગી, આ શુકલકડીને મારવાની યોજના બનાવી રહ્યા છો? હે તમને કેમ ખબર પડી? પણ એક વાત તમને કહી દઉં કે બધે જીતનારો જોબન આહી હારી જાય તો વાંક કોનો કાઢશે? હે મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. લાંબા વખતની ટેવ તેથી મારાથી એવો વિચાર થઈ ગયો. પણ હવે દયા કરીને મારા ઘેર પધારો. તમારે ઘેર આવવામાં કંઈ વાંધો નથી, પણ હું ત્યાં જમીશ નહીં અને વધારે વખત રોકાઈશ નહીં. મારે ઘેર આપ પધારો અને કંઈ જ ગ્રહણ ન કરો તો તેનાથી મારું મોટું દુર્ભાગ્ય ક્યું હોય? છતાં આપ સ્વતંત્ર છો અને સમર્થ છો, આપને જેમ યોગ્ય લાગે તેમ કરજો, પણ મારું ઘર પાવન કરો. ભલે પગી, ચાલો. પધારો જોગી, આ અમારા ઘરમાં બધે જ તમારા પગલા કરાવવા છે. આવો જોગી, આવો. પગી, આમાં શું ભર્યું છે? જોગી, તમારાથી કાંઈ છુપાવ જેવું નથી. અમે જ્યારે પણ ગામ ભાંગવા જઈએ ને ત્યારે વિજયના પ્રતીક રૂપે તે ગામનો એક નાનો પથ્થર લેતા આવીએ અને ઈ આ કોઠીમાં નાખીએ છીએ. અત્યારે આ કોઠી પથ્થરોથી ભરાઈ ગઈ છે. જોબન પગી, આ કોઠીમાં તમારું પાપ ભર્યું છે. માણસ પાપ કર્મ કરે છે ત્યારે પાછું વાળીને જોતો નથી, પણ પાપ કર્મથી એના જે સુકૃત્યો હોય છે તે નાશ પામે છે અને પછી એના ઉદ્ધાર માટે કોઈ અવકાશ રહેતો નથી. તમે સમજો છો અને શૂરવીર છો,
માટે આ પાપથી પાછા વળો, એમાં જ તમારો હેત છે. મહારાજ, આપ કહો છો તે બધું સાચું છે. હું હવે આ પાપ નહીં કરવાનો પ્રયત્ન કરીશ. પણ તમારે એ માટે મારે ઘરે રહેવું પડે તો જ આ શક્ય છે, નહીતર પાછો પાપ કરવા માંડીશ. અમે કોઈ એક જગ્યાએ બંધાઈએ તેવા નથી. આજે તો અમારે અહીંથી જવું છે, પણ ભવિષ્યમાં જરૂર તમને અમારો ભેટો થશે. ભલે, જેવી તમારી મરજી. જોબન પગીને પોતાનો યોગ કરાવી વર્ણી સોરઠની ધરણીને ધન્ય બનાવી રહ્યા છે. પોતાની તીર્થયાત્રા કરતા કરતા અનેક મુમુક્ષુઓને સદુપદેશ આપતા થકા નીલકંઠ વર્ણી ડોળાસા ગામે પધારે છે. ગામનો એક ભલો નામનો ભરવા મહારાજને પોતાના ઘરે લઈ જાય છે. ઓહો પ્રભુ, અમારા ધન ભાગ કે આપ જેવા જોગી અમારે ઘેર આવ્યા. હે બાળુડા જોગી, તમે મારે ઘેર પધારી અમારું આંગણું પાવન કર્યું છે. ભાઈ, તારો ભાવ જોઈને અમને અહીં રોકાવાનું મન થયું. બાકી અમે ક્યાંય વસ્તીમાં રોકાતા નથી. મારા કોઈ પૂરવ ભવના પુણ્ય ઉદય થયા હશે તે તમે અહીં આવ્યા છો. હે જોગી, આ પાકું સીધું સ્વીકાર કરો. ભાઈ, મારે પાકું સીધું નથી જોઈતું. અમે ખાલી દૂધ જ લેશું, બાકીનું પાછું લઈ જાઓ. અરે જોગી, આપ અહીં મારે ઘેર જ રહ્યો ને, અમને જ્ઞાનની વાતું કરજો અને અમારે ભેગા રહેજો. અમે તમને ખૂબ હસાવશું, તમે જેમ કહેશો ને એમ કરીશું. ભાઈ ભલા, અમે સાવ તો અહીં નહીં રહીએ. અમારે હજી તમારા જેવા અનંત જીવોને અમારો યોગ કરાવવો છે. બહુ નહીં પણ અમે તમારા ઘેર 5-6 દિવસ રોકાઈશું. બસ રાજી ને. મારા જેવી તમારી મરજી. અમારા ગુરુ પણ આજે અમારા નેહમાં આવ્યા છે. બબ્બે માતમાના દર્શન થયા છે અમને. આવા રૂડાદી કેદી આવે હે? એમ, તમારા ગુરુ પણ આવ્યા છે? તો અમને પણ તેમના દર્શન થશે. હા જોગી, અને આજે રાતે ભજન પણ ગાવાના છે, તો તમે આવજો ને. બહુ સારા ભજન ગાયશે હું. ભલે ભાઈ, અમે તેમના ભજન સાંભળવા જરૂર આવીશું. તમે તૈયારી કરો, અમે પાછળથી આવી જઈશું. રાત વનમાં રામે મધુલી બનાવી રે. હા, અને લખ રે એ આવે ને લખ જાય રે. જોગીડા જોગી, આ અમારા ગુરુ બાલકરામ છે. ગિરનારની ગુફામાં રહે છે. બહુ પવિત્ર મહાત્મા છે. વરમાં ક્યારેક ક્યારેક આ બાજુ આવે છે અને અમને હારો ઉપદેશ અને ભજન સંભળાવે છે. અમે બધાએ એની કંઠી બાંધી છે બાપલા. બાલકરામ, અમે તમારા ભજન સાંભળ્યા. બહુ સારો કંઠ ભગવાને આપ્યો છે. ભગવાન રામની દયા છે અંદી.
બાકી અમારા આવો કંઠ ક્યાંથી હોય? ભાંગ ગાંજા પી પીને ખોગરા સાથ થઈ ગયા હોય, ખોગલા ને ઢુંગલા ચૂસી ચૂસીને એવા ગળા થઈ ગયા હોય કે બોલે તો જાણે ભેંસ ભામરે એવું લાગે, અને ગાતા હોય તો એમ લાગે કે આ ચોમાસા વગરના દેડકા ક્યાંથી બોલે છે. તો તમે કઈ વ્યસન નથી રાખતા? ના હો, હજી સુધી આ મોઢાને અપવિત્ર નથી કર્યું. ભગવાન રામનું નામ જે મુખમાં હોય કે આવી બધી વસ્તુ કેમ નાખવી? વાહ, આવા સાધુ અમને ગમે. અમને પણ વ્યસનની સૂગ છે, કોઈ વ્યસની પાસે આવે તો અમને જરાય ગમતું નથી. એ મહાત્માઓ, હવે રાત બહુ વીતી ગઈ છે તો હાલો અંધાય હોઈ જઈએ. હા ભાઈ, હા હાલો હાલો, મારે પણ હવારે વહેલું નીકળવાનું છે, અને વર્ણી તમે બહુ આગેથી આવો છો તો ચાલીને થાકી ગયા હશો. હાલો ઊંઘી જાઓ થોડી. ઉભા રહ્યો, હું તમારે માટે પથારી પાથરી દઉં છું. હા હા હા, આવો આવો. લ્યો હવે હોઈ જાઓ બાપલા. મહાત્માઓ, હાલો તમારા માટે પથારી પથરાઈ ગઈ છે, હવે નિરાંતે હોઈ જાઓ. હું પણ આ આઘેરો હોઈ જાઉં છું, કાંઈ જોતું કારવતું હોય ને તો જગાડી દેજો. હા હા, ભલે ભલે ભલે, હોઈ જા હોઈ જા. હા, રામ 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 રામ. હે રામ. હા, અડધી રાતે કોણ બોલ્યું? આ ચોકી તો ઉતા છે, તો પછી બોલ્યું કોણ? અહીં તો કોઈ જાગતો એ નથી, કોણ હશે? હશે હવે, મને ભણકારા હમણાતા હશે. હાલો. હે રામ. હા, વળી પાછું કોઈ બોલ્યું, આજુબાજુ તો કોઈ નથી. આ ભલો એ દૂર હતો છે, નક્કી આ ભાળા જોગી જોવા જોઈએ. અરે ભાઈ, હોઈ જાઓ ને સાના માના, ક્યારના હોકારા હું કરો છો? હોઈ જાઓ સાના માના, બોલતા નહીં હવે. હો, હે રામ. હા, અરે આ ક્યારના હવ હવ હું કરો છો? ના પાડી છતાં કેમ હોકારા દો છો? તમે અમને બોલાવો તો અમારે હોકારો તો દેવો પડે ને. લે, મેં તમને ક્યારે બોલાવ્યા? પડખું ફરો છો અને અમને બોલાવો તો છો. હું તમારું નામ ક્યાં લઉં છું? હું તો રામનું નામ લઉં છું. એ તો મને એવી ટેવ છે કે પડખું ફરું કે બગાસું ખાઉં કે શીક આવે તો હે રામ બોલાઈ જાય છે. કોઈ અમારું નામ લઈને અમને યાદ કરે ત્યારે હોકારો દેવાની અમને પણ ટેવ પડી છે. જો તમે રામ હો તો મને રામ રૂપે દર્શન આપો. મારા કેવા ભાગ કે મને મારા ઈષ્ટદેવના દર્શન થયા. કેટલા યોગી અતિરાપણા થઈ ગયા, એમને તમારી ઝાંકીએ ન થઈ, પણ મેં તો કોઈ સાધન નથી કર્યા ને તમારા દર્શને થઈ ગયા. પ્રભુ બાલક રામ, તમે અમારું નામ લેવાની ટેવ પાડી તેથી તમને અમારા આ સ્વરૂપના દર્શન થયા છે, માટે હવે આ ટેવ પાડી છે તેને ભૂલી ન જતા. નહીં ભૂલું, નહીં ભૂલું. હાલતા ચાલતા ખાતા પીતા અમારા સ્વરૂપની અખંડ સ્મૃતિ રાખજો, અંતકાળે તમને અમારા ધામની પ્રાપ્તિ થશે. ભલે વર્ણી, ભલે, હવે તો હું તમારું ભજન વધારે ને વધારે કરીશ. ભલાભાઈ, ભલાભાઈ ઉઠો. હે ભલાભાઈ ઉઠો, સવાર પડી ગયો છે, ચાલો નદીએ નાવા જઈએ. હવાર પડી ગયું, ભલે ભલે, મને તો કાંઈ ખબર જ ના પડી. હો, હાલો હાલો મહાત્માઓ, તમને નદીનો માર્ગ બતાવું. મઢડાના જેઠા મેરનું કલ્યાણ કરી નીલકંઠ વરણી મનમાં હરખાતા હરખાતા ચાલ્યા જાય છે, અને એક દિવસ નીલકંઠ વરણીના ચરણ લોજ ગામની વાવે થંભી જાય છે. વિચરણ કરતા નીલકંઠ વરણીની પદયાત્રા હવે પૂર્ણ થઈ છે,
સમગ્ર ભારતમાં 7 વર્ષ 1 માસ અને 11 દિવસ કઠિન વિચરણ કરી અનેકનો ઉદ્ધાર કર્યો. મોટા મોટા મહંતો, મોટા મઠાધિપતિઓ, સાધુ સંતો, યોગીઓને મળ્યા, તેમના જીવન, આચાર અને મત જાણ્યા. દરેકને કોઈ ને કોઈ વિષયમાં રાગ હતો, પણ વર્ણીને જોઈતો હતો તેવો સાધુતાનો પરાગ ક્યાંય ન હતો. તેમને તલાશ હતી તો એવા સાધુની કે જે નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ અને નિસ્નેહનું પ્રતિપાદન કરે, જીવનમાં સાચી સાધુતા રાખી સાકાર પરમાત્માની ઉપાસના કરતા હોય, એવી સંસ્કારી ભૂમિની, એવા સંસ્કારી આત્માઓની શોધમાં હતા. અને હવે એ શોધનો અંત આવ્યો. એવા આત્માની ભેટ તેમને સોરઠના દરિયાકાંઠે આવેલ પંખીના માળા જેવા લોજ ગામમાં થઈ. સંવત 1856ના શ્રાવણવદ 6ની સવારનો સમય છે. પનિહારીઓ ગામની ગોંદરે આવેલ વાવમાંથી પાણી ભરવા આવે છે. વાવને કાંઠે કોઈ તેજસ્વી બાળા જોગીને જોઈ ત્યાંથી ખસવાનું મન નથી થતું. ત્યાં ગામમાંથી એક સાધુ વાવે પાણી ભરવા આવે છે. અમારી જિંદગીમાં આવા જોગી મેં નથી જોયા. શરીર તપે કરીને કૃશ થયું છે, પણ બ્રહ્મચર્યના દિવ્ય પ્રકાશથી કેવું ઝળહળે છે. કોણ હશે કે જે આ નાની ઉંમરમાં ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા હશે? થોડી વાર રાહ જોઉં, જો ધ્યાનમાંથી જાગૃત થાય તો પૂછી જોઉં. હે દિવ્ય આત્મા, આપ કોણ છો? મારું મન ક્યારેય કોઈને જોઈને ખેંચાતું નથી, પણ આજે કોણ જાણે તમારામાંથી મારી વૃત્તિ પાછી વળતી જ નથી. આપને જોતા જ મારા સંકલ્પો વિરામ પામી જાય છે. હે દિવ્ય વિભૂતિ, આપ કોણ છો? ક્યાંથી આવો છો? ક્યાં જવાના છો? આપના માતા પિતા કોણ છે? તમારા ગુરુ કોણ છે કે જેમણે આટલી નાની ઉંમરમાં આપને વૈરાગ્ય લગાડ્યો? આપના ભાઈ બહેન કોણ છે? આપ કયા પરિવારમાંથી આવો છો? પહેલા એ કહો કે તમે સાધુ છો? હા, કેમ આમ પૂછવું પડ્યું? તમે સાધુ થઈને એક સાધુને આવા પૂર્વાશ્રમના પ્રશ્નો પૂછો છો એટલે કહ્યું. સાધુરામ, ત્યાગીને નાત જાત, સગાવાલા, દેશ કે પરિવાર હોતા નથી. જે જન્મ મરણના બંધનથી ન છોડાવે તે માતા નથી, પિતા નથી, ગુરુ નથી, દેવ નથી, સગા નથી. પણ જે આ માયાના બંધનમાંથી મુકાવે તે જ સાચા માતા પિતા અને ગુરુ. હું એવા ગુરુની શોધમાં નીકળ્યો છું. માફ કરજો વર્ણી, આપની વાત સાચી છે, પણ જગતની રીતે પૂછવાનો ધર્મ છે એટલે પૂછ્યું. લોકો આ દેહને નીલકંઠના નામે ઓળખે છે, પણ તમે કોણ છો? કોના સાધુ છો? તમે કયા સંપ્રદાયના છો એ જણાવો. મારું નામ સુખાનંદ સ્વામી છે. અમારા ગુરુનું નામ રામાનંદ સ્વામી છે. તેમણે રામાનુજાચાર્યજી પાસેથી દીક્ષા લીધી છે. આ ગામમાં તેમનો આશ્રમ છે. અમે ઘણા સંતો તેમાં રહીએ છીએ. આશ્રમમાં તમે કેટલા સંતો રહો છો? અમે 50 જેટલા સંતો રહીએ છીએ. ભગવાનનું ભજન સ્મરણ કરીએ છીએ. તમારા ગુરુ હાલ અહીં છે? ના, હાલ તો તેઓ કચ્છમાં છે, પણ તેમના મુખ્ય શિષ્ય મુક્તાનંદ સ્વામી કરીને છે. બહુ જ સાધુતાવાળા અને ગુણિયલ સંત છે. વર્ણી, આપ અમારા આશ્રમમાં પધારો. આપના જેવા સંતના દર્શન કરી આશ્રમના સંતો રાજી થશે, સૌ કૃતાર્થ થશે, અમારો આશ્રમ પાવન થશે, અને મુક્તાનંદ સ્વામી પણ બહુ જ રાજી થશે. સુખાનંદ સ્વામી, અમે ક્યાંય વસ્તીમાં નથી જતા. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં ઝાડ નીચે જ મુકામ કર્યો છે, માટે ગામમાં નહીં આવીએ. વર્ણી, આપ કોઈ અલૌકિક મૂર્તિ છો. આપના દર્શન દેવોને પણ દુર્લભ છે.
આપ કૃપા કરીને નહીં આવો અને અમારા ગુરુ મુક્તાનંદ સ્વામીને ખબર પડશે કે આપ અહીં પધાર્યા છો તો તેઓ અહીં આવશે અને તેમને પગમાં પીડા છે, ચાલશે તો પીડા વધી જશે. તો ચાલો સાધુરામ, હું તમારા આશ્રમમાં આવું છું. આવા સંતને કષ્ટ આપવું તે સાધુનો ધર્મ નથી. ચાલ. વર્ણી, આ બાજુ આવો. આ અમારા મોટેરા સંત મુક્તાનંદ સ્વામી છે. સ્વામી, આ વર્ણીરાટના દર્શન મને વાવ ઉપર થયા. તેમની મોહક કાંતિએ મને આકર્ષ્યો. તેમનું નામ નીલકંઠ છે. સમગ્ર ભારતમાં તીર્થયાત્રા કરીને આવે છે. સુખાનંદ સ્વામી, અતિથિનો સત્કાર કરવો તે આપણો ધર્મ છે, પણ આ વર્ણી કેવળ અતિથિ નથી, કોઈ વિભૂતિ છે. આજે આપણો આશ્રમ પાવન થઈ ગયો. આવો વર્ણી, આવો બેસો. અરે વર્ણી, આસન તો પાથરવા દેવું તું, તમે તો સાવ નીચે બેસી ગયા. 50 કરોડ જોજન પૃથ્વીનું આસન મૂકીને હાથેકનું આસન શું કામ પાથરવું? વાહ વર્ણી વાહ, તમારી વાણીમાં તો ત્યાગની ભારોભાર છટા જણાય છે. મુક્તાનંદ સ્વામી, તમારો આશ્રમ જોઈને મારું મન ઠર્યું છે. સમગ્ર ભારતમાં ફર્યો પણ આવી જગ્યાએ ક્યાંય નથી જોઈ. તમ જેવા સાધુઓને જોઈને મને શાંતિ થાય છે. મન ઠર્યું હોય અને શાંતિ થઈ હોય તો હવે અહીં જ રહો ને. અમે રહીશું, પણ પહેલા અમારા 5 પ્રશ્નોના જવાબ તમારે આપવા પડશે. કારણ કે હું જ્યાં જ્યાં ગયો ત્યાં આ 5 પ્રશ્નો પૂછાયા છે. તમારા આધ્યાત્મ જ્ઞાનનો સિદ્ધાંત મારે જાણવો છે, પછી જો યોગ્ય લાગશે તો રહીશ. ભલે વર્ણી, તમે પ્રશ્ન પૂછો, અમે અમારા ગુરુ પાસેથી જે સમજ્યા છીએ તે પ્રમાણે ઉત્તર આપીશું. પ્રશ્નો કાંઈ ગહન નથી, પણ તત્વજ્ઞાનના પાયારૂપ સિદ્ધાંત સમજવા માટે અને સમજીને પોતાના મોક્ષ માટે તે મુજબ આચરણમાં મૂકી શકાય તેવા મારા પ્રશ્નો છે, માટે વિચારીને ઉત્તર આપજો. ભલે યોગીરાજ, મારી મતિ પ્રમાણે હું જરૂર ઉત્તર આપીશ. તો સ્વામી, જીવ શું છે? ઈશ્વર શું છે? માયા શું છે? બ્રહ્મ શું છે? અને પરબ્રહ્મનું સ્વરૂપ શું છે? એનો ઉત્તર આપો. આ પાટલી કિશોર વયમાં આવા પ્રશ્નો પૂછી શકો છો તે જ આપની મોટાઈ સૂચવે છે. મારા ઉત્તરથી આપને સંતોષ થશે તો હું મારું સદભાગ્ય સમજીશ. હે વર્ણી, જીવ અણુ સરખો સૂક્ષ્મ છે, નિત્ય છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ દેહયુક્ત છે, અચ્યુત અવિનાશી અછેદ્ય અભેદ્ય નિરંશ ચિદ્રૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાનના આશ્રયરૂપ પણ છે. જીવ વિશેષ સત્તાથી હૃદયમાં રહ્યો છે અને સામાન્ય સત્તાથી સ્થૂળ દેહમાં નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે. વાહ સ્વામી, તમે તો જીવનું સ્વરૂપ બરાબર કહ્યું. હરે હરે, હવે ઈશ્વરનું સ્વરૂપ કહો. જીવની જેમ ઈશ્વર પણ વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત આ 3 દેહયુક્ત છે અને ઉત્પત્તિ સ્થિતિ અને લય આ 3 તેની અવસ્થા છે. ઈશ્વરનો દેહ 5 ભૂતોથી બંધાયેલો છે અને તે સર્વજ્ઞ છે. હરે હરે, બહુ સરસ સ્વામી, તમે યથાર્થ ઉત્તર આપ્યો. હવે માયાનું સ્વરૂપ કહું છું. માયા પરમાત્માની શક્તિ છે, ત્રિગુણાત્મિકા છે. જીવોને દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વની કરાવનારી છે. માયા પણ અનાદિ છે. પરમાત્મા પોતાની આ શક્તિને આધારે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે. હરે હરે, વાહ સ્વામી વાહ. હવે
બ્રહ્મનું સ્વરૂપ કહું છું. બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે, તેના બે સ્વરૂપ છે. એક સ્વરૂપે ભગવાનની અખંડ સેવામાં છે અને બીજા સ્વરૂપે સમગ્ર વ્યાપીને રહ્યું છે, અખંડ અને અવિનાશી છે. બ્રહ્મ પુરુષોત્તમનું શરીર છે અને પુરુષોત્તમ તેના શરીરી છે. વાહ, હવે છેલ્લે પરબ્રહ્મનું સ્વરૂપ કહો. હરે 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 હરે. પરબ્રહ્મ પુરુષોત્તમ એ અક્ષરધામના અધિપતિ છે, જીવ માત્રના શરીરી છે, સર્વ કારણના પણ કારણ છે, સદા દિવ્ય સાકાર મૂર્તિ છે. પોતાના અક્ષરધામને વિશે સ્વરાટ થકા અનંત મુક્તોને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન છે. અનંત ગુણે યુક્ત છ ભગના સ્વામી, સ્વતંત્ર, સર્વ કર્મ ફળ પ્રદાતા, સર્વના અંતર્યામી, સર્વેશ્વર અને સદા નિર્લેપ છે. સર્વને ઉપાસના કરવા યોગ્ય તે એક જ છે. અનંત જીવો તેને ભજી ભજી મુક્ત દશાને પામ્યા છે. તેની ઉપાસનાથી જ જીવનો મોક્ષ થાય છે. ખરેખર સ્વામી, તમારા ઉત્તર સાંભળી મને અતિ પ્રસન્નતા થઈ છે. મેં આ પ્રશ્નો ઘણાને પૂછ્યા હતા, પણ તેઓ જીવ અને ઈશ્વરની વચ્ચે ભેદ જ નહોતા રાખતા. બ્રહ્મ અને પરબ્રહ્મને એક જ સ્વરૂપે માનતા હતા, અને સાકાર ભગવાનની તો કોઈ વાત જ નહોતું કરતું. હે વર્ણીરાટ, આમાં મારું કાંઈ નથી. હું જે કાંઈ ઉત્તર આપી શક્યો તે મારા ગુરુ રામાનંદ સ્વામીની મારા પરની કૃપા જ સમજું છું. મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, તમારી આવી ઉપાસના અને સમજણ જોઈ હવે અમે અહીં જ રહેશું. સુખાનંદ સ્વામી, વર્ણીને આપણો આશ્રમ દેખાડો, ત્યાં સુધી અમે ગામમાંથી ભિક્ષા માંગી આવીએ. સર્વગુણે સંપન્ન એવા નીલકંઠ વર્ણીને ગુરુ રામાનંદ સ્વામીએ ધર્મધુરા સોંપવાનો નિર્ણય કર્યો. સંવત 1858 કાર્તિક સુધી પ્રબોધિની એકાદશીના દિવસે સૌરાષ્ટ્રના જેતપુર ગામમાં માનવ મહેરામણ ઉમટવા લાગ્યો. સંતોના મંડળો ગામડેથી વિચરણ કરી જેતપુરમાં આવે છે. વેદિયા બ્રાહ્મણોએ મંત્રો ઉચ્ચાર્યા. સુંદર આસન પર સદગુરુ રામાનંદ સ્વામી વિરાજમાન થયા. બ્રાહ્મણો સ્વાહા સ્વાહા બોલીને સહજાનંદ સ્વામીની સાથે યજ્ઞ નારાયણને આહુતિઓ અર્પણ કરવા લાગ્યા. શુભ ઘડી આવી પહોંચતા સદગુરુ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીનો હાથ પકડી સિંહાસન પર વિરાજમાન કર્યા. તે સાથે હરિભક્તોએ જયઘોષ કર્યો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, બોલો સહજાનંદ સ્વામી મહારાજની. રૂડી મોરલિયું વગાડો, રૂડી શરણાયું વગાડો, ઢોલ ઢીપાવો, તાલ મૃદંગ બજાવો. વાલા ભક્તો, હું તમને ઘણી વાર કહેતો કે હું તો માત્ર ડુગડુગી વગાડનારો છું, ખરો ખેલ ભજવનારા તો પછી આવશે. તો આ સહજાનંદ સ્વામી જ ખરા ખેલના ભજવનારા છે. આજથી આપ સર્વેના ગુરુસ્થાને
અને ઉદ્ધવ સંપ્રદાયના અધિપતિ તરીકે હું તેમને ગાદીએ બેસાડું છું. પૃથ્વી પર ભાગવત ધર્મનું પ્રસ્થાપન કરવા અને અનંત જીવોને બ્રહ્મરૂપ કરી અક્ષરધામ પમાડવા શ્રી સહજાનંદ સ્વામી રૂપે આજે આપણી સમક્ષ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વિરાજમાન છે. તેમના સ્વરૂપની દ્રઢ નિષ્ઠા કરશો તો તેઓ તમારું સૌનું કલ્યાણ કરશે. હે સહજાનંદ સ્વામી, આપે મારી આજ્ઞા પાળી અને આ ધર્મધુરા ગ્રહણ કરી તેથી હું આપના પર અત્યંત પ્રસન્ન થયો છું. આ લોકમાં તો એવી કોઈ વસ્તુ નથી જે હું આપને આપી શકું, છતાં મારા અંતરમાં એવો ભાવ રહે છે કે આપને આ પ્રસંગે હું કંઈક ભેટ આપું. હું શું આપું તે આપ જ કહો. હે સ્વામી, આપ તો અમારા ગુરુસ્થાને છો, છતાં અમારા પ્રત્યે મમતા રાખી આજે આ ગુરુપદ આપે અમને સોંપ્યું છે, તો આપની પાસે અમારે બે વર માગવા છે. તે કૃપા કરીને અમને આપશો તો મારા અંતરમાં અખંડ આનંદ વર્તશે. હે સજાનંદ સ્વામી, કહો આપને શું વરદાન આપું. હે સ્વામી, ભક્તોનું દુઃખ દેખી અમારું અંતર દ્રવી જાય છે, માટે અમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂવાડે કોટી કોટી વીંછીનું દુઃખ થાવ, પણ અમારા સત્સંગીને દુઃખ ન થાવ. તથાસ્તુ, જાઓ, તમને એ વર આપીએ છીએ. બીજું વરદાન માંગો. હે સ્વામી, બીજું કે અમારા સત્સંગીના પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તો તે રામપત્તર અમને આવે, પણ અમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુખી ન થાય એ વર અમને આપો. તથાસ્તુ. હે સજાનંદ સ્વામી, ખરેખર આપના જેવા કોઈ ભક્ત વત્સલ નથી. આપે તો આપના સત્સંગીના દુઃખ અને નબળું પ્રારબ્ધ બંને મટાડી દીધા. ધન્ય હો, ધન્ય હો ધર્મકુલ મુગટમણિ શ્રી સહજાનંદ સ્વામીને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, મારા વાલાને ઘણી ખમ્મા. વાહ મહારાજ વાહ, હવે તો અમારા અન્ન વસ્ત્ર ને દુઃખની ચિંતા હરી લીધી. હે સંતો ભક્તો, ધ્યાન દઈને સાંભળો, વળી જે અમારા આશરે આવશે અમારા થાશે, તેમને અંતકાળે અમે અમારા અક્ષરધામમાં તેડી જશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.